દેવણે નવો કરાર. એક દૂતે મરિયમ નામણી કુંવરીને કહ્યો કા તું દેવણા દીકરાને જન્મ આપે હે, એટલે તે જે કુંવરી હોતની તે એક દીકરાને જન્મ આપજો ને તીએ તિયાણે નામ ઈસુ રાખશો, એટલે ઈસુ માણહ ને દેવ બે વહા. ઈસુએ બહુ બધા ચમત્કારો કર્યા, ત્યાં પાસેથી સાબિત હોતો હકા તો દેવ હા, તો પાણી પાર ચાંયો, તોફાનને શાંત કદો, ઘણા બીમારો હે હારા કદા, દુષ્ટ આત્મા હે કાયડા, મરી ના હે જીવતે કદે, ને પાંચ રોટની ને બે નાની માછલીથી 5000 લોકો હે પૂરો હવે તેવા ખાવાણામાં બદલી નાખતો. ઈસુ એક મહાન શિક્ષક બી હોતનો ને તો અધિકારી હારી બોનતોનો, ક્યાં કા તો દેવણે દીકરો હોતનો. તીએ ઇખીવ્યો કા તુમે બીજા લોકો હા એવી રીતે પ્રેમ કરા જેવી રીતે તુમે પોતાને પાર પ્રેમ કરતે હા. તીએ આપણા ઇખીવ્યો કા તું મારે દરેક વસ્તુ ને સંપત્તિ કરતા વધારે પ્રેમ દેવ પાર રાખવાનું. ઈસુએ કહ્યો કા દેવણે રાજ્ય ઈએ સંસારને બધી વસ્તુથી બજ મૂલ્યવાન હા. દેવણા રાજ્યમાં રહેવાણ તી કોઈ બી વ્યક્તિ માટે સૌથી મહત્વપૂર્ણ વાત હા. દેવણા રાજ્યમાં પ્રવેશ કરને હારું તુમારે પોતાના પાપોથી ઉદ્ધાર મેલીવાણી જરૂર હા. ઈસુએ કહ્યો કા કતરેક લોકો તિયાણે ગ્રહણ કરીને ઉદ્ધાર પામી, પણ કતરેક લોકો હેવો કરાત ની. તીણ હે કહ્યો કા કતરેક લોકો હારી માટી જેવે હા, તીણે દેવણે સુવર્તા ગ્રહણ કદી ને ઉદ્ધાર પામ્યે, ને બીજે લોકો રસ્તાને કઠણ માટી જેવે હા, જીએ દેવણે વચનનો બીજ પ્રવેશ કરતો કાયની ને કોઈ પાક ઉત્પન્ન કરી અખે કાયની. હવે લોકો દેવણા સંદેશાને તિરસ્કાર કરતે હા, ને દેવણા રાજ્યમાં પ્રવેશ કરતે કાયની. ઈસુએ કહ્યો કા દેવ પાપી બજ પ્રેમ કરતું હા, તો તીણે માફ કરવાની ઈચ્છા રાખતું હા, ને પોતાને દીકરા બનાવવાની ઈચ્છતું હા. ઈસુયામાં ઈ બી કહ્યો કા દેવ પાપણે ઠીક કરતું હા, જે આદમને હવાઈ પાપ કદ ત્યાં તિયાણે અસર તીણાઈ બધા જ દીકરા ઉપર આવી, તિયાણે પરિણામ ઈ હોતન કા જગતને બધે જ મનુષ્ય પાપ કરતે હા, ને દેવથી દૂર હા, એટલે દરેક માણસ દેવણે શત્રુ બન્યું હા. પણ દેવે જગતમાં બધા જ મનુષ્ય પર અત્રો પ્રેમ કદું કા તિયા પોતાને એકને એક દીકરો આપી દેદો, જ્યાંથી જી કોઈ તિયા પર વિશ્વાસ કરે તિયાણે પાપણે સજા ની મિલે, પણ તી દેવ હારી સદાકાળ રહી. પોતાને પાપણે ને દે તુમે અપરાધી હા, ને મરણને યોગ્ય હા. દેવે તુમારે પાસે ગુસ્સે હોવા જોઈએ, પણ તે પોતાની ગુસ્સો તુમારે બદલે ઈસુ પર કાયડો, જે ઈસુ વધસ્તંભ પર મરણ પામ્યો તે આપણે સજા ભોગવી. ઈસુએ કોઈ દીહ કોઈ પાપ કદ ન કાયની, પણ તે સજા ભોગવી ને મરણ પસંદ કદ. તે સંપૂર્ણ બલિદાનને રૂપમાં આપણે ને દુનિયાના બધા જ માટે પોતાની જાતણે અર્પણ કદી. ઈસુએ પોતાને બલિદાન આપજો એટલે દેવ કોઈ બી પાપણે માફ કરી અકતું હા. અત્રે હુદિકા ભયાનક પાપોને બી હારા કામો તું માહે બચાવી ની અખાત, કોઈ હેવો કામ કાયની હા જી તું મે દેવ હારી સબન બાંધણે કરી અખાત. ખાલી ઈસુ જ તુમારે પાપો હે માફ કરી અકતું હા. તુમારે વિશ્વાસ કરવાનું કા ઈસુ દેવણે દીકરો હા. જો તુમારે જાગા પાહી વધસ્તંભ પર બલિદાન હોવું ને તિયા પુઠી દેવે તિયાણે પાછો મરીનામાંથી જીવતો કદું. જી કોઈ પ્રભુ પર વિશ્વાસ કરી ને પ્રભુ તરીકે તિયાણે સ્વીકારી તિયાણે દેવ ઉદ્ધાર કરી, પણ જી કોઈ વિશ્વાસ કરતો કાયની એવા માણહાણે તો ની બચાવે. ઈ વાતને મહત્વ કાયની હા કા તુમે અમીર હા કા ગરીબ, પુરુષ હા કા સ્ત્રી, ગડે હા કા જુવાન, કા પુઠી કા શ્રેણી રહીવાસી હા. દેવ તુમ્હાય પ્રેમ કરતો હા ને ઈચ્છતો હા કા તુમે ઈસુ પર વિશ્વાસ કરાત, જ્યાંથી તો તુમારે હારી એક નજીકનો સંબંધ રાખી અખે. ઈસુ તુમ્હાય તિયા પર વિશ્વાસ કરવાનો ને બાપ્તિસ્મા નેણે હારું આમંત્રિત કરતું હા. તુમે જો વિશ્વાસ કરતે હાકા ઈસુ જ મસીહી હા, ને દેવણે એકણો એક દીકરો હા. તુમે વિશ્વાસ કરતે હાકા તુમે પાપી હા, ને દેવણે સજાણે પાત્ર હા. તુમે વિશ્વાસ કરતે હાકા ઈસુ તુમારે પાપો હે નહીં નેણે વધસ્તંભ પર મરણ પામ્યું હા, એટલે તુમ્હા ઈસુ પર ને તીએ જી કાંઈ આપણે ફાગુ કદ ત્યાં પર વિશ્વાસ કરતે હા, ત્યાં તુમે એક ખ્રિસ્તી હા. દેવે તુમ્હાય શેતાનાના રાજણે અંધકારમાંથી બાર કાયડે હા. દેવે તુમારે જૂની કામ કરવાની પાપણે રીતણે નહીં ને તુમ્હાય કામ કરને નવા ન્યાયી માર્ગો આપચા હા. જો તુમે એક ખ્રિસ્તી હા ત્યાં જી કાંઈ ઈસુએ કદ ત્યાણે ને દે
देवे तुम्हारे पाप माफ करी दे दहा। हमी देव तुम हाई शत्रु काईनी पण गाढ़ मित्र मानतु हा। जो तुम्हें देवणा मित्र हा ने प्रभु ईश्वर ने सेवक हा ते ईसु जी इखीवतु हा ते तुम्हारे पालन करवा पड़ी। जो तुम्हें ख्रिस्ती होई तो भी पापना परीक्षण में आवा हा पण देव विश्वास योग्य हा ने तो कतु आका। जो तुम्हें तुम्हारे पापो ही मानी ने हा तिया तो तुम्हारे पाप माफ करी। तो पापने विरुद्ध लड़ने हारू तुम्हें सामर्थ्य आपी। देव कतु हा का तुम्हें बीजा ख्रिस्तु हो हरी मिली ने प्रार्थना करा त्याणे वचन वाचा ने त्याणे आराधना करा ने जी आपणे फागू तीय कदो हा तीय विषे बीजाने साक्षी आपा। ए बदी वातो देव हरी एक गाढ़ सबंध राखने तुम्हारे मदद करी।